દાહોદ જિલ્લાના જાલોર તાલુકાના સારમારિયા ગામના તળાવમાં માછલી પકડવા ગયેલા એક જ પરિવારના છ લોકોના ડૂબી જતા ભાગદોડ મચી ગઈ હતી, જેમાંથી પાંચના મોત નિપજતા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી, જ્યારે એક યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો. દાહોદ જિલ્લાના જાલોર તાલુકાના સારમારિયા ગામના સિંચાઈ તળાવમાં માછલા મારવા માટે ગયેલા એક પરિવારના છ લોકો ડૂબી જતા પાંચના મોત થઈ જતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી. જાલોર તાલુકાના સરમારિયાના તળાવમાં સોમવારે બપોરના અરસામાં એક જ પરિવારના સાબુબેન, પુત્રી પિંકલબેન, પાયલબેન ભુરાભાઈ બારિયા, પિંકલબેન ભુરાભાઈ બારિયા, અર્જુનભાઈ સમુડાભાઈ બારિયા અને વિપુલ સમુડા બારિયા ત્રણ જાળ લઈને નજીકમાં આવેલા સારમારિયા ગામના તળાવે માછલા મારવા માટે ગયા હતા. માછલા પકડવા માટે તળાવમાં જાળ નાખી હતી, જોકે તળાવના તટથી પાંચેક ફૂટ દૂર જ જેસીબીથી એક મોટો ખાડો ખોદેલો હોવાની વાતથી અજાણ તેઓ જાળ સાથે તળાવમાં પડ્યા હતા. તમામ છએ છ લોકો ખાડામાં ગરકાવ થઈ જતા તેમાંથી માત્ર વિપુલભાઈ જ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે બાકીના પાંચના ડૂબી જવાના કારણે મોત થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ ગ્રામજનો અને તંત્ર દોડી આવ્યું હતું, જેમાં ગામ લોકો પૈકીના તરવૈયાઓની મદદથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ બનાવથી ચાલોદ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, ત્યારે ઘટનાની જાણ લીંબડી પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ગામમાં માતમ છવાયો હતો. સારમારિયા ગામે બપોરના સુમારે ચાર મહિલા અને એક પુરુષ માછલી પકડવા માટે આવેલા અને તળાવમાં ડૂબી જવાથી પાંચના મરણ ગયેલ છે. તમામની લાશો બહાર કાઢી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. સારમારિયા ગામે ચિંચાઈ તળાવની અંદર છ જણ ડૂબી જતા પાંચ જણના મૃત્યુ થઈ ગયેલ અને એકનો બચાવ થયેલો. એની અંદર મને એક ભાઈએ બૂમ મારી અને ફોન કરેલો કે સરપંચ તમે ક્યાં છો? તો મેં કહ્યું ભાઈ મેં લગ્નમાં છું, ત્યારે કે આપણા તળાવની અંદર પાંચ છ જણ ડૂબી ગયેલા છે. તો મેં તાત્કાલિક સ્થળ ઉપર આવ્યો અને આવીને પોલીસ સ્ટેશને જાણ કરી અને ચીમલિયા પંચાયતના સરપંચશ્રીને બોલાયા કે ભાઈ તારા ગામના કાગલાખેડા ફળિયાના પાંચ છ માણસો તળાવની અંદર ડૂબી અને મરી ગયેલ છે.